નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીએ અંબાલાલની મોટી આગાહી વિશે. ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી, આ વાત કરી છે હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે. અંબાલાલે વરસાદ અંગે મોટું અનુમાન લગાવ્યું છે. ગુજરાતમાંથી હજુ વરસાદ નથી ગયો તેવું કહેવું છે અંબાલાલ પટેલનું. વીસમી તારીખે લગભગ અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બનવા જઈ રહી છે અને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સુધીમાં જવાની શક્યતા રહે છે અને ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ કેરળથી કર્ણાટક સુધી ભારે વરસાદ કરશે અને ધીરે ધીરે ત્યાંમાંથી કન્વર્ટેડ થતાં લો પ્રેશર બનશે અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ લાવવાની શક્યતા રહેશે. આગળ લો પ્રેશરની ગતિવિધિથી ગુજરાતના કેટલાક ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની પણ શક્યતા રહે છે. અંબાલાલના મતે બે વરસાદી સિસ્ટમ 4 દિવસ બાદ 10 દિવસ સુધી ગુજરાતની ધરતીથી તરસ છીપાવશે. 25મી તારીખની આસપાસ બંગાળ ઉપસાગરની એક સિસ્ટમ બનશે, તેની અસર પણ લગભગ ગુજરાત તરફ થશે. ગુજરાતના ભાગોમાં તારીખ 4 બાદ 25 થી 30માં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે વરસાદ ગયો નથી. તારીખ 23 પછી પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે અને જે જગ્યાએ પડે તે જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમમાં જે મજબૂત છે એ 1 તારીખ અરબી સમુદ્રની તારીખ 20 થી 25 અને બંગાળ ઉપસાગરની તારીખ 25 થી 30માં આ બે મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં ભારે અતિભારે ક્યાંક હળવો ક્યાંક સારો ક્યાંક મધ્યમ વરસાદ થવાની શક્યતા રહે છે. એ કેવો પડશે તેની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે. ક્યાંક ભારે ક્યાંક હળવો ક્યાંક વધુ વરસાદ લાવી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રની શાખા અને બંગાળની ઉપસાગરમાં જે સિસ્ટમ બને છે તેના કારણે રહેવાની શક્યતા રહે છે. અંબાલાલે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે પણ મોટી આગાહી કરી છે, સાંભળીશું. ઉત્તર ગુજરાતમાં તારીખ 20 થી 25માં ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહે છે, અલબત્ત કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં વરસાદ લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં લગભગ 25 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થશે અને 24 સપ્ટેમ્બર પછી પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેતા અમદાવાદમાં લગભગ 25 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ વધુ વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. એટલે 30મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં જ્યાં વરસાદ ઓછો છે ત્યાં વરસાદ વધી શકવાની શક્યતા રહેશે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થશે. કેન્દ્ર ચૂંટણી પંચ તારીખની જાહેરાત કરશે. બપોરે 3 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. કલમ 370 દૂર કર્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. 3 થી 5 ચરણમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. સૂત્રો તરફથી આ જાણકારી મળી છે. હરિયાણા વિધાનસભા ચૂંટણીની પણ આજે જાહેરાત થશે. તો બપોરે 3 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ જે તારીખોનું એલાન કરશે. ઘણા સમયથી માંગ હતી, જે સ્થાનીય પાર્ટીઓ હતી, જમ્મુ કાશ્મીરની સ્થાનીય નેતાઓ હતા, તેમની માંગ હતી કે વિધાનસભા ચૂંટણી ઝડપથી કરવામાં આવે. અને હવે ઇલેક્શન કમિશન આજે બપોરે 3 વાગે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખોનું એલાન કરશે. આગળ વાત તબીબોમાં રોશની. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગર જીમર્સના ડીનનો વિવાદિત આદેશ. મહિલા તબીબોએ એકલા ન રહેવા આદેશ કર્યા. મહિલા એકલા બહાર ન નીકળવા સૂચના. આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠ્યો છે. આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કોલકાતામાં જે બન્યું ત્યારબાદથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જીમર્સના ડીને એવામાં વિવાદિત આદેશ કર્યો છે.
સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, ડીનનો આ વિવાદિત આદેશ અને ત્યારબાદ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ, કેવા પ્રકારનો રોષ તબીબોએ જાહેર કર્યો? બિલકુલ દીપા, જે પ્રકારે જે કલકત્તાની આરજી મેડિકલ કોલેજ જે છે કે ત્યાં જે જુનિયર મહિલા તબીબની જે છે પહેલાં બળાત્કારને ત્યારબાદ હત્યાની જે ઘટના જે સામે આવી છે અને તેને લઈને સમગ્ર દેશભરના ડૉક્ટર્સમાં જે છે તે વિરોધ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અને બીજે મેડિકલ કોલેજના હું એ સીધા દ્રશ્ય આપને બતાવીશ દીપા, કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો. બીજે મેડિકલ કોલેજના 700થી પણ વધુ ડૉક્ટર્સ જે છે તે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. એક તરફ ગાંધીનગરની જે જીમર્સ કોલેજના જે ડીન જે છે તેઓએ પણ એક સંવાદિત પરિપત્ર જે જાહેર કર્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક મહિલા તબીબોએ એકાંતમાં બહાર ન નીકળવું, એકલા ન રહેવું તે પ્રકારનો જે છે આદેશ જે કરવામાં આવ્યો છે તે પણ ક્યાંક ને ક્યાંક જે મહિલાઓની સુરક્ષાના પર સવાલો ઉઠાવી રહ્યો છે અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યો છે. અને બીજી તરફ અત્યારે આપ જે જોઈ શકો છો કે વિરોધ જે અત્યારે આ જે જોવા મળી રહ્યો છે જે બીજે મેડિકલ કોલેજના જુનિયર ડૉક્ટર એસોસિએશનના ધવલ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણું છું. ધવલ, જે પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ઘટના જે બની છે કઈ રીતનો વિરોધ આપે છે? જે 9 ઓગસ્ટની રાત્રે જે આર્જીકલ મેડિકલ કોલેજ કોલકાતામાં જે દુર્ઘટના બની એ જરા બી હૃદય કંપાઈ જાય તેવી દુર્ઘટના હતી. તેના વિરોધમાં આજે અમે ઓલ ગુજરાત જુનિયર ડૉક્ટર એસોસિએશને સમર્થન જાહેર કર્યું છે. એની આગળ અમે કેન્ડલ માર્ચ તથા બ્લેક રિબિન સાથે અમે વિરોધ પ્રદર્શન અપનાવ્યું હતું. પરંતુ જે 14 ઓગસ્ટની રાત્રે જે મોબ અટેક કરવામાં આવ્યો રેસિડેન્ટ ડૉક્ટર પર તથા જે એવિડન્સ હતા તેને બી ગુમરાહ કરવામાં આવ્યા, એના પ્રોટેસ્ટમાં અમે રેસિડેન્ટ ડૉક્ટરો આજે ઓપીડી તથા વોર્ડ વર્કથી અળગા રહી અને ઇમરજન્સી સેવા ચાલુ રાખી અને પ્રોટેસ્ટ બતાવીએ છીએ. અમે જ્યાં સુધી આર્જીકલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે ઊભા છીએ. મહિલા ડોક્ટર્સની જે સલામતી અને સુરક્ષા જે છે એ ક્યાંક ને ક્યાંક તંત્રએ કરવી જોઈએ, માનો છો? અમે મહિલા અને પૂરા રેસિડન્ટ ડૉક્ટર મેલ ફિમેલ બંનેની પૂરેપૂરી સેફ્ટી હોવી જોઈએ. જે જગ્યાએ મહિલા ડૉક્ટર તથા જે મેલ રેસિડન્ટ ડૉક્ટર વર્ક કરે છે તે અવારનવાર હુમલા તથા સગા દ્વારા મારામારીના કિસ્સા આપણા સામે આવતા હોય છે. તો અમે સરકાર દ્વારા આટલી અપીલ કરીએ છીએ કે જે જગ્યાએ ડૉક્ટરો કામ કરતા હોય તો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની અમે માગણી કરીએ છીએ. કેવા પ્રકારનું આજે આપણે આયોજન કરવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શન છે સાથે સાથે કામકાજથી અડકાર? બીજે મેડિકલ કોલેજ તથા ઓલ ગુજરાતની બધી જ મેડિકલ કોલેજમાં અમે દર્દીઓને હાલાકી ના પહોંચે એટલે ઇમરજન્સી બધી જ સેવાઓ ચાલુ રાખી અને નોન ઇમરજન્સી સેવાઓ વોર્ડ અને ઓપીડીની સેવાઓને બંધ કરીને અમે અહીંયા બધા જ રેસિડેન્ટ ડૉક્ટરો હડતાલમાં બેઠા છીએ. અને એ વસ્તુનું ખાસ ધ્યાન રાખ્યું છે કે ઇમરજન્સીના બધા જ દર્દીઓને તમામ પ્રકારની સુવિધા અને સારવાર મળી રહે એની પૂરતી વ્યવસ્થાનું આયોજન કરીને જ અમે આ હડતાલ કરી રહ્યા છીએ. ધવલ, ક્યાંક ને ક્યાંક ગાંધીનગર જીમર્સ કોલેજના ડીનનો એક પરિપત્ર જાહેર થયો છે, જો કે એ ગાંધીનગર પૂરતો સીમિત છે, પરંતુ એમાં જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે મહિલા તબીબોએ જે છે તે એકાંતમાં ન રહેવું, એકલા ન રહેવું, તો એ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યું છે. તમે શું માનો છો કે સુરક્ષા કેવા પ્રકારની ખાસ કરીને કરવી જોઈએ? જે પ્રકારે આપણે જે રેસિડન્ટ ડૉક્ટર જે છે જે જગ્યાએ કામ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે એ જે એન્વાયરમેન્ટમાં કામ કરે છે એ એન્વાયરમેન્ટ સેફ્ટી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું કામગીરી એ ઉપરના તંત્રની છે. એ જગ્યાએ એના તંત્ર એ જગ્યા સેફ્ટી એન્વાયરમેન્ટ એમને આપવું જોઈએ. બીજા અન્ય તબીબોને પણ ક્યાંક ને ક્યાંક જે છે સુરક્ષા, કારણ કે આ મહિલા તબીબ સાથે તો આ ઘટના ઘટી છે પરંતુ અનેકવાર તબીબો પર પણ હુમલાની ઘટનાઓ બનતી હોય છે. તબીબો પર અવારનવાર હુમલાની ઘટના બનતી હોય છે, કારણ કે અત્યાર સુધી જ્યારે બી તબીબો ઉપર હુમલાની ઘટના બનતી હોય છે ત્યારે જે આરોપી હોય છે એ વિધિન 24 અવરમાં ફરાર થઈ જાય છે. એના કારણે અવારનવાર આવું બનતું રહ્યું હોય છે. તો અમે એક સરકાર દ્વારા એટલી માગણી કરીએ છીએ કે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ પ્લસ જે એન્વાયરમેન્ટમાં અમે કામ કરીએ તેને પૂરેપૂરી સેફ્ટી અને સિક્યુરિટી આપવી એ તંત્રની જે હોસ્પિટલના જે ઉપરી તંત્રની હોય એ એમની જવાબદારી છે, એ અમે માગણી કરીએ છીએ. બિલકુલ, તો જે છે તબીબોની સુરક્ષા તેમની હોવી જોઈએ તે પ્રકારની માંગ જે છે તે તબીબો દ્વારા કરવામાં આવી રહી છે.
જે ઘટના બની છે કલકત્તાની જે મેડિકલ કોલેજમાં, અને તેનો પણ વિરોધ જે છે તે ગુજરાતમાં સમગ્ર રાજ્યની જે છે સરકારી હોસ્પિટલમાં જે છે ઓલ ઇન્ડિયા જુનિયર્સ મેડિકલ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જી દીપા. સંજય, ડીનનો જે આદેશ છે એટલે એક રીતે તેમણે પણ પોતાના મનોમનમાં એ વિચાર કરી જ લીધો છે કે મહિલાઓને ચોક્કસ સુરક્ષા નથી આપવામાં આવી રહી અને પ્રશાસન પણ તેમાં નિષ્ફળ ગયું છે, એ જ રીતનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલા તબીબોની ખાસ કરીને પ્રતિક્રિયા સંભવ હોય તો લેવાનો પ્રયત્ન કરજો. જે પ્રકારે જે ઘટના જે બની છે, જો કે જે કોલકાતાની જે ઘટના બની છે અને તેને લઈને અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, મહિલા તબીબો જે છે તેઓ પણ અહીંયા છે એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, અને તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે ઘટના બની છે તે જાણવાનો પ્રયાસ કરીશું. મહિલાઓની સુરક્ષાને લઈને જે આ ઘટના જે સામે આવી છે, શું અત્યારે જે સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે મહિલાઓની સુરક્ષા પર, મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું? હા, 100% એ સાચી જ વાત છે, કારણ કે એવું નથી હોતું કે હોસ્પિટલમાં હરેક જગ્યાએ કાંઈ કોઈ સેફ્ટી રાખેલી હોય છે, કોઈના કોઈ ભાગ છૂટેલા જ હોય છે, ક્યાંક લાઇટો નથી હોતી, ક્યાંક એવા એરિયા હોય છે કે જ્યાં પૂરતા લોકો નથી હોતા. પણ હોસ્પિટલમાં એવું ના હોય કે હરેક ડૉક્ટર છે, વેધર મેલ ઓર ફિમેલ્સ, બરાબર, પર્ટિક્યુલરલી ફિમેલ્સ છે તો હરેક જગ્યાએ કામ કરવા જવું જ પડે, ચાહે રાતના 3 વાગે હોય કે દિવસના 3 વાગે હોય. તો એ સમય દરમિયાન પૂરતી સેફ્ટી પર સુરક્ષા તો હોવી જ જોઈએ. અચ્છા, અગર આપના ડીન જો તમને તમારી સુરક્ષા અથવા તમારે એકાંતમાં ન નીકળવું અથવા તમારે એકલા બહાર ન નીકળવું એ પ્રકારનો આદેશ કરે તો શું એ યોગ્ય માનો છો તમે? ના ના, બિલકુલ એ કોઈ રીતે યોગ્ય નથી, બરાબર છે. એવું ના હોય કે માણસ પોતાનું કામ કરવાનું બંધ કરી દે, એના માટે પગલાં એ લેવા જોઈએ કે ભાઈ પૂરતી સુરક્ષા આપવામાં આવે, કે માણસ એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર નીકળતા ડરવું જોઈએ, બરાબર. અને આ આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો, બરાબર. હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે, અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે, બરાબર, મેડિકલ ફિલ્ડ, કે એમાં કાંઈ એવું નથી હોતું કે 9 to 5 જ જોબ હોય છે. બધા લોકો ઇમરજન્સી કરતા હોય છે દિવસ રાત, અને એમાં ડ્યુટી પર જવું જ પડે, તો ઘરમાં બેસવું એ કોઈ ઉકેલ નથી. તમે શું માનો? ફિમેલની સિક્યોરિટી માટેના પગલાં વધારવા જોઈએ. આ એક કોલકાતાની અંદર છે રેપ કેસ અને મર્ડર કેસ આટલો ખરાબ રીતે થયો, અડધા ન્યૂઝે પણ હજી કવર નથી કર્યું. હવે લોકો જાગે છે, મારા ઘરે બી અમુક લોકોને હજી ખબર નથી, મેં કીધું ત્યારે ખબર પડી. એટલા માટે સૌથી વધારે વધારે આ વસ્તુ ફેલાય અને આવા અપરાધો ફરીથી ના થાય એના માટે અત્યારથી જાગૃત રહેવું બહુ જરૂરી છે. એના માટે જલ્દીથી જલ્દી ન્યાય મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. બિલકુલ. તો દીપા જે છે આ પ્રકારે જે તબીબો જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ને મહિલા તબીબને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે, અને જે પ્રકારનો આદેશ જે જીવર્સના ડીન દ્વારા જે કરવામાં આવે છે અને તેને પણ ક્યાંક ને ક્યાંક જે છે આ તબીબો જે છે તેમાં પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે કે જે સુરક્ષા વ્યવસ્થા જે મહિલા તબીબોની જે કરવાની હોય તો એ તંત્રએ કરવાની હોય, નહીં કે એકાંતમાં બહાર ન નીકળવું કે બહાર ન નીકળવું તે પ્રકારના જે આદેશ જે છે તેનું પણ અહીંયા તબીબો જે છે તે ખંડન કરી રહ્યા છે. જી દીપા. સંજય, આજના દિવસ પૂરતી જ આ રીતે વિરોધ કરવાનો આયોજન છે કે પછી આગામી સમયમાં પણ આ વિરોધ યથાવત રહેશે? ડોક્ટરોનું શું કહેવું છે, અને ખાસ કરીને કોઈ આવ્યું તેમને સમજાવવા માટે કે અમે આગળ રજૂઆત કરીશું, પગલાં લઈશું, કોઈ બાહેધરી આપવા માટે આવ્યું તેમને? દીપા, જે પ્રકારની ઘટના જે પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જે આ ઘટના બની છે અને તેના સમર્થનમાં આ ગુજરાતના તબીબો અને દેશભરના તબીબો જે છે તે ઉતર્યા છે. આજે ઓલ ઇન્ડિયા ગુજરાત જે ઓલ ગુજરાત જુનિયર્સ ડૉક્ટર એસોસિએશન જે છે તેઓએ આજે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે, અને સમગ્ર દિવસ દરમિયાન કામકાજથી અળગા રહેવાનું અને ખાસ કરીને ઓપીડી સેવા બંધ રાખવાનું, સાથે સાથે વોર્ડની કામગીરી જે છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે ઇમરજન્સી સેવાઓ જે છે કેજ્યુઅલિટીમાં જે સેવાઓ
સંજય, આભાર તમારો જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું. કીર્તેશ અમારા સંવાદદાતા સુરતથી જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં કેવા પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કોલકાતાની જે ઘટના બની ત્યારબાદ જે રોષ છે તે દેશભરમાં જોવા મળી રહ્યો છે, સુરતમાં કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ? બિલકુલ, કલકત્તામાં સ્ટુડન્ટ વિદ્યાર્થી ઉપર જે પ્રકારે રેપવીત હત્યાની ઘટના બની છે તેને લઈને દેશભરના તબીબો સાથે સુરત નવી સિવિલના રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાલ પર ઉતર્યા છે, સાથે સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. કારણ કે કર્મચારીઓની પણ માંગ અલગ પ્રકારની છે, પગારને લઈ, નોકરીની શિફ્ટને લઈને કહી શકાય કે તેઓ હડતાલ પર ઉતર્યા છે. સૌથી મહત્વની વાત છે કે તબીબો સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નવી સિવિલનું તંત્ર ખોરવાઈ ચૂક્યું છે. દર્દીઓની મોટી સંખ્યામાં સારવાર માટે પહોંચી રહ્યા છે, અહીંયા તબીબો નથી ત્યારે વોર્ડમાં દાખલ દર્દીઓની સેવા કરવા વાળો સ્ટાફ નથી, એટલે કે નવી સિવિલનું તંત્ર ખૂબ જ દૈનિક સ્થિતિમાં મુકાયું છે. ઘણા બધા કર્મચારીઓ છે, આપણે સીધા એની સાથે વાત કરીશું શું કેવું છે. ભાઈ, શું નામ તારું? આભાર કીર્તેશ, તમારી પાસે ફરી એક વખત આવીશું. તો વિરોધ થઈ રહ્યો છે અને કોલકાતામાં જે હેવાનિયત થઈ છે, એક ટ્રેની ડોક્ટર તેની સાથે ગેંગરેપની ઘટના બની ત્યારબાદ હત્યા કરવામાં આવી, નિર્મમ હત્યા કરવામાં આવી, તેને લઈને જ વિરોધ થઈ રહ્યો છે. માત્ર આ ડોક્ટરોનો વિરોધ નથી પરંતુ દેશભરની મહિલાઓની સુરક્ષાને લઈને પણ વિરોધ છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજ્યમાં નશાનો કાળો કારોબાર યથાવત છે. વારંવાર ડ્રગ્સ ઝડપાય છે છતાં પ્રશાસનમાં લોલામલોલ. સુરતમાં હજીરા દરિયાકાંઠે 4 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. નવસારીમાં સિમેન્ટની બોરીમાં ડ્રગ્સ ઝડપાયું હતું. સુરતનો દરિયા કિનારો રામ ભરોસે જોવા મળી રહ્યો છે. સુવાડી બ્રિજ પરની ચોકીમાં તાળા લાગેલા છે. 3 અલગ અલગ તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ સુરત અને નવસારીની. એક તરફ 4 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું, બીજી તરફ સિમેન્ટની બોરીમાંથી નવસારીમાં ડ્રગ્સ ઝડપાયું છે અને દરિયાકાંઠે જે ડ્રગ્સનો સિલસિલો મળવાનો યથાવત જોવા મળી રહ્યો છે. સુરતનો દરિયા કિનારો રામ ભરોસે જોવા મળી રહ્યો છે કારણ કે સુવાડી બ્રિજ પર જે ચોકી આવેલી છે તે બંધ હાલતમાં, તેને તાળા વાગેલા છે. સુરતના હજીરા દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત. ફરી એક વખત 4 કરોડથી વધુની કિંમતનો ચરસ મળી આવતા ખળભળાટ મચી ગયો. સુરત SOG પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચરસના પેકેટ મળી આવ્યા. અગાઉ પણ આ જગ્યા પરથી પણ આ 2 કરોડનું ચરસ ઝડપાયું હતું. હજીરા SR કંપનીની પાછળના ભાગેથી 8 કિલો જેટલું અફઘાની ચરસ મળી આવ્યું હતું. આ ચરસ ખાસ પ્રકારના પેકિંગમાં મળી આવે છે. અવારનવાર આ પ્રકારે આસપાસના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી ચરસ મળી આવતા પોલીસે પણ હવે પેટ્રોલિંગ તેજ કરી દીધું છે અને દરિયાઈ વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે. જેથી SOG પોલીસ આજે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હજીરા SR કંપનીની પાછળના ભાગે અફઘાની ચરસના 7 જેટલા પેકેટ મળી આવ્યા હતા, જેનું વજન આશરે 8 કિલો જેટલું સામે આવ્યું હતું. આ ચરસની હાલ અંદાજિત કિંમત આપવા જઈએ તો 4 કરોડ રૂપિયા થાય છે. શું સુરતનો દરિયા કિનારો રામ ભરોસે છે? એ સવાલ એટલા માટે કારણ કે સુવાડી બ્રિજ પરની ચોકીમાં તાળા લાગ્યા છે. દરિયા કિનારે હજારો લોકોની હાજરી જોવા મળી. જાહેર રજાના દિવસે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લોકો સેફટી અને સુરક્ષાના નામે અનેક સવાલો ઊભા થયા છે. 2 દિવસ પહેલા દરિયા કિનારે કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું અને આજે આ ચોકી પર તાળા જોવા મળ્યા. સુરતનો દરિયા કિનારો જેની સુરક્ષા ખૂબ જ મહત્વનો મુદ્દો છે, મહત્વનો સવાલ છે, અને એ વખતે આખરે પોલીસ ચોકી પર તાળા કેમ લાગેલા છે તે સૌથી મોટો સવાલ. અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટતા હોય છે, દરિયા કિનારે આવતા હોય છે અને 2 દિવસ પહેલા જ અહીંથી કરોડોનું ડ્રગ્સ પણ જપ્ત કરવામાં આવ્યું હતું, મળી આવ્યું હતું. એવામાં સવાલ એ થઈ રહ્યો છે કે શું નાગરિકોની સુરક્ષા માટે સમય નથી, કે પછી અહીં તાળા કેમ મારવામાં આવ્યા છે, પોલીસ કર્મચારીઓની હાજરી કેમ નહોતી જોવા મળી, શું આ નાગરિકો સુરક્ષિત વાતાવરણ મળી શકે તેના હકદાર નથી. સુરતનો દરિયા કિનારો આખરે કેમ રામ ભરોસે છોડી દેવામાં આવ્યો છે? વારંવાર ડ્રગ્સ ઝડપાય છે તેમ છતાં પણ અહીં પ્રશાસનની નિષ્ક્રિયતા સામે આવી છે.